મોરબીમાં ઓગસ્ટ મહિનામાં પડેલ વરસાદને કારણે ખેડૂતોની ખુશી જાણે કુદરતે છીનવી લીધી હોય તે પ્રકારના દ્રશ્યો ખેતરોમાં જોવા મળી રહ્યા છે। મોરબી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો ઉભો પાક જાણે નદીમાં તરતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તાત્કાલિક સરકાર દ્વારા તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આ સાથે સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માંગ પણ ખેડૂતોએ કરી। ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે 100% નુકસાની જગ્યાએ જે ખર્ચા કરવાના હતા એ તો કરી જ નાખ્યા છે। કોઈ 20,000 નથી, 15,000 નથી, એવા ખર્ચા થઈ ગયા છે બરોબર। અને અત્યારે એવું ઉઠતું નથી કે આમાં અમને ઉપજ આવશે, તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી છે કે ખેડૂતને જે પણ સહાય થાય તે સહાય કરવા વિનંતી છે। એમાં કપાસના 80% વાવેતર છે બરોબર, અન્ય વાવેતર 20% છે, એમાં 20% વાવેતર તો પૂરું થઈ ગયું છે, એમાં છેદ નહીં બરોબર। તો કપાસ 10% છે તો 10%માં ખેડૂતોને કાંઈ પણ ફાયદો નથી, એના વાવેતરને નીકળે એમ નથી। પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે અમારા આજુબાજુના 15-20 ગામની અંદર કે લીલા દુષ્કાળ સરકારને તાત્કાલિક જાહેર કરવો પડે એમ છે, અને ખેડૂતનો પાયમાલ થઈ ગયા છે। જે વિઘાની અંદર 15-20 હજારનો ખર્ચો તો ટોટલ ખેડૂતે કરી નાખ્યો છે, અને ઉપજને જે આશા હતી ખેડૂતને એ 1 રૂપિયો ઉપજ આવે એમ નથી। આપ જોઈ શકો છો પાણી ભર્યા તળાવની ઘોડે, અને કદાચ કોક મોલ આમ તમને દેખાય છે એ પણ પાણી સુકાય છે એટલે સાથે સાથે બળી જશે, અને પરિસ્થિતિ ઘણી ગંભીર છે। તાત્કાલિક કોઈ પણ જાતના સર્વે વગર સહાય ચૂકવે એ અમારી સરકારશ્રી પાસે માંગણી છે।